नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो में आप सबनुं स्वागत छे। आज आपणे प्रथम पाठ एटले के भारत में यूरोपियन प्रजानुं आगमन कई रीते थाय छे एना विषे आपणे पहला पाठ में जूना पाठ्यपुस्तकनी अंदर वात छे मैं तमने करेली, बराबर। एमां प्लासीनुं युद्ध छे, बक्सरनुं युद्ध छे, ए बधी वस्तु छे एना ई ज आपणा नवा पाठ्यपुस्तकनी अंदर पण एड करेली छे, बराबर। के कई कई वस्तुओनी मांग हती, ભારતની ગળી છે, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા, તેજાના મલમલ, એ બધી વસ્તુઓની માંગ હોય છે। પછી જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડે છે, કોન્સ્ટન્ટિનોપલ વચ્ચેનું જે ક્ષેત્ર છે એ જીતી લેવાના કારણે તુર્ક લોકોએ, તો યુરોપમાં જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થાય છે। ત્યાર પછી કેવી રીતે બધા લોકો આપણા દેશમાં આવે છે અને કેવી રીતે પ્લાસીનું યુદ્ધ થાય છે, બક્સરનું યુદ્ધ થાય છે, અહીંયા સુધી આપણે જૂના પાઠ્યપુસ્તક ની અંદર આગળના વિડીયો ન જોયા હોય તો ફરીથી જોઈ લેવા, બધી જ વસ્તુ એના ઈજ છે, બરાબર। એક એક લીટી, એક એક પોઈન્ટ કદાચ અંદર આડાઅવળા બદલાયેલા હશે, બાકી મોટા ભાગના પોઈન્ટ છે એના એ જ છે। તો આપણે પેલા પાઠના આગળના વિડીયો જેને યાદ ન હોય ફરીથી એક વખત રિપીટ કરી લેવા, અને અંદર આપણે નવું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક પણ આગળના બક્સરના યુદ્ધ જે છે, બક્સરના યુદ્ધ સુધી વાંચી લેવું, બરાબર। પેજ નંબર 3 ઉપર બક્સરના યુદ્ધ સુધી વાંચી લેવું, એટલે જેથી કરીને એકાદ બે પોઈન્ટ નવા હોય તો તમે એડ એમાં કરી લેજો, બરાબર। હું એના પછીનો પોઈન્ટ જે છે, બે ત્રણ પોઈન્ટ એવા છે જે પેલા પાઠની અંદર શું છે તો કે નવા એડ થયા છે નવા પાઠ્યપુસ્તકની અંદર, તો એ પોઈન્ટ વિશે આપણે વાત કરી નથી, તો એ આજે હું તમને કમ્પ્લીટ કરાવી દઉં જેથી કરીને આપણો પહેલો પાઠ છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર। બક્સરના યુદ્ધ સુધી જૂના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ એવી એ અહીંયા સુધી, અને ત્યાર પછીના જે નવા પોઈન્ટ એક બે એડ થયા છે પેલા પાઠમાં, તો એ એડ થયેલા પોઈન્ટ આપણે જોવાના છે જેથી કરીને આપણો પેલો પાઠ છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર। તો નવા પોઈન્ટમાં બક્સરના યુદ્ધ પછી અહીંયા આપેલા છે આપણને મૈસુર વિગ્રહ, જે આપણા જૂના પાઠ્યપુસ્તકની અંદર એના વિશે વાત થયેલી નહોતી। તો હવે વાત કરીએ આપણે મૈસુર વિગ્રહની, તો મૈસુર વિગ્રહો છે કુલ 4 વિગ્રહો થયા છે, મૈસુર વિગ્રહો છે અંગ્રેજો સાથે કુલ 4 વિગ્રહો થયેલા છે। દક્ષિણ ભારતમાં જ્યારે વિજયનગરનું સામ્રાજ્ય હતું ત્યારે વિજયનગરના સામ્રાજ્યના અંત પછી મૈસુરનો રાજા હૈદર અલી, કોણ બને છે, હૈદર અલી જ્યારે મૈસુરમાં રાજા બને છે ત્યારે પોતાના સામ્રાજ્યને ખૂબ જ શક્તિશાળી સામ્રાજ્ય બનાવે છે, બરાબર। હૈદર અલી એક ખૂબ જ શક્તિશાળી રાજા હોય છે જેથી કરીને પોતાનું સામ્રાજ્ય છે આજુબાજુમાં ખૂબ વિસ્તાર કરે છે, ઘણા બધા રાજ્યોને જીતે છે, અને એને શું કરેલું હોય છે તો કે પોતાના લશ્કરને યુરોપિયન યુદ્ધ પદ્ધતિથી એને સજ્જ કરેલા હોય છે જેથી કરીને યુદ્ધમાં એને મોટા ભાગની જીત મળતી હતી। હવે આ વાત છે એ શું થાય છે તો કે અંગ્રેજોના કાન સુધી પહોંચે છે, અને હૈદર અલીની જે આ શક્તિ વધતી જતી હતી અને દિવસે ને દિવસે જે સામ્રાજ્યનું વધતું જતું હતું એ વાત છે એ અંગ્રેજોને શું થાય છે, ખટકે છે। એટલા માટે થઈને પોતે શું કરે છે તો કે હવે હૈદર અલીને હરાવવા માટે નું કામ છે પોતે હાથ ધરે છે, એટલા માટે પોતે હૈદર અલી સાથે મૈસુરમાં વિગ્રહ કરે છે, એટલે કે પ્રથમ વિગ્રહ કેની સાથે થાય છે તો કે અંગ્રેજો અને હૈદર અલી સાથે। 4 મૈસુર વિગ્રહમાં પ્રથમ મૈસુર વિગ્રહ જે છે એ છે 1767 થી 1779 ની અંદર હૈદર અલી અને અંગ્રેજો એ બંને વચ્ચે થાય છે, બરાબર। હવે આ બંને વચ્ચે જે યુદ્ધ પહેલું થાય છે આ યુદ્ધની અંદર શું થાય છે તો કે કોઈની હાર પણ થતી નથી અને કોઈની જીત પણ થતી નથી, એમનો યુદ્ધનો અંત આવી જાય છે, બરાબર। ત્યાર પછી જે બીજો મૈસુર વિગ્રહ થાય છે ફરીથી 1780 થી 1784 માં, એ પણ હૈદર અલી અને અંગ્રેજોની વચ્ચે બે વિગ્રહ વચ્ચે હૈદર અલી સાથે થાય છે। હવે બીજા જે મૈસુર વિગ્રહ છે એની અંદર હૈદર અલી અવસાન પામે છે, મરી જાય છે, એમ છતાં પણ યુદ્ધ ચાલુ રહે છે, પરિણામે બંને વચ્ચે શું કરવી પડે છે, રાજા મરી જવાના કારણે સંધિ થાય છે, અંગ્રેજો અને હૈદર અલીના રાજ્યની વચ્ચે એક પ્રકારની સંધિ કરે છે કે આટલા રાજ્યો તમારે અમને આપવા પડશે તો અમે યુદ્ધ નહીં કરીને એક્સ વાય ઝેડ, બરાબર। તો બંને વચ્ચે સંધિ થાય છે। ત્યાર પછી ત્રીજો જે મૈસુર વિગ્રહ છે એ કેની સાથે થાય છે તો કે ટીપુ સુલતાન અને અંગ્રેજોની વચ્ચે થાય છે, 1790 થી 1792 માં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે। ટીપુ સુલતાન કોણ છે તો કે હૈદર અલીનો પુત્ર, તમે ટીપુ સુલતાન નું નામ સાંભળેલું હશે બધાએ, બરાબર। એ પણ એક એના પપ્પાની જેમ જ શું હતો,
તો કે શક્તિશાળી એક યોદ્ધો હતો, બરાબર. એ પણ પોતાના દેશ માટે લડવા માટે હંમેશા તત્પર રહેતો હતો, અંગ્રેજોને ક્યારે આધીન થયો નહોતો, પોતાના મૃત્યુ સુધી, જીવનના અંત સુધી ક્યારે અંગ્રેજોને નમેલો નહોતો. એટલે કે હૈદર અલી જે છે એનો જે પુત્ર છે ટીપુ સુલતાન, એ ટીપુ સુલતાન ગાદી પર આવે છે ત્યારે ટીપુ સુલતાન અને અંગ્રેજોની વચ્ચે ત્રીજું મૈસુર વિગ્રહ થાય છે. એની અંદર ટીપુ સુલતાનની હાર થાય છે અને ટીપુ સુલતાનને ઘણી બધી હાનિ છે એ ભોગવવી પડે છે. હાર થવાના કારણે ઘણી બધી એને હાનિ થાય છે અંગ્રેજોની સાથે. ત્યાર પછી છે ચોથો વિગ્રહ, જે 1799 થાય છે. આ ચોથા મૈસુર વિગ્રહની અંદર ટીપુ સુલતાન જે છે એ મૃત્યુ પામે છે, બરાબર. લડતા લડતા પોતે શહીદ થઈ જાય છે, જેના કારણે સમગ્ર મૈસુર છે એ અંગ્રેજોના નેજા હેઠળ આવી જાય છે અને અંગ્રેજોનું સામ્રાજ્ય એકદમ વધારે મજબૂત બની જાય છે. અંગ્રેજો છે પોતાનું સામ્રાજ્ય વધારે મજબૂત બનાવી લે છે, કારણ કે જે શક્તિશાળી સામ્રાજ્ય જે રાજાઓ હતા એને અવસાન પામે છે અને પોતાના હાથમાં એનું રાજ્ય આવી જાય છે. અને આ મૈસુર જે સામ્રાજ્ય છે એ શરૂઆતમાં જે પેલા વાડિયાર રાજ્યવંશ હોય છે એને સોંપી દે છે, એટલે કે રાજ્ય એનું, પણ વહીવટ કરવા માટે કેને સોંપી દે છે, વાડિયાર રાજવંશને સોંપી દે છે, બરાબર. તો આવી રીતે આ ચાર મૈસુર વિગ્રહો થયેલા હતા. હવે આ જે નવું એન્ડ થયેલું છે એમાં મોટા ભાગમાં સાલવારી ઘણી બધી આપેલી છે. સાલ એટલે કે આ સાલમાં આ બનેલી ઘટના છે, આ સાલમાં આ બનેલી ઘટના છે, પરંતુ આપને પાઠના અંતે સૂચના આપેલી છે કે આ આ સાલવારી છે માત્ર સમજ માટે છે, કે જેથી કરીને તમે સમજી શકો કે એના પછીના વર્ષોમાં આની સાથે થયું હતું યુદ્ધ, એના પછીના વર્ષોમાં આ બાબત બની હતી, એના પછીના વર્ષોમાં આ ઘટના બનેલી હતી. તમારે બધી સાલવારી છે યાદ રાખવાની નથી, બરાબર. જેટલી સાલવારી શક્ય છે મુખ્ય હોય એ યાદ રાખવાની છે. આપણે જોશું પાઠ્યપુસ્તકની અંદર કોઈ સાલવારી શું કહેવાય, સ્વાધ્યાય પોથીની અંદર કોઈ સાલવારી આવતી હશે ખાલી જગ્યામાં વિકલ્પમાં, તો એ પાકી કરવાની, બરાબર. એના સિવાયની આપણે સાલવારી વધારાની કદાચ એમાં નહીં હોય, અહીંયા આપણે ના પાડેલી છે એટલે. પણ એમ છતાં જો સ્વાપોથીમાં જે મુખ્ય બક્સરનું યુદ્ધ ક્યારે થયું છે, આગળના જે પોઈન્ટ છે એની સાલવારી યાદ રાખવાની થશે, કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું છે, બક્સરનું યુદ્ધ ક્યારે થયું છે. પણ હવે જે આ પાછળના પોઈન્ટ છે એમાં સાલવારી બહુ વધારે યાદ રાખવાની રહેશે નહીં, બરાબર. માત્ર તમારી સમજ માટે છે. ફરીથી મૈસુર વિગ્રહની અંદર આપણે કેટલા પોઈન્ટ મુખ્ય તમે કઈ વસ્તુ યાદ રાખશો, તો કે મૈસુર વિગ્રહમાં કુલ ટોટલ ચાર મૈસુર વિગ્રહો થયા છે. પ્રથમ બે મૈસુર વિગ્રહ છે હૈદર અલી અને અંગ્રેજોની વચ્ચે થયા છે, અને બાકીના બે મૈસુર એટલે કે ત્રીજો અને ચોથો મૈસુર વિગ્રહ છે એ કેની વચ્ચે થયો છે, તો કે ટીપુ સુલતાન અને અંગ્રેજોની વચ્ચે થયો છે. પ્રથમ મૈસુર વિગ્રહમાં શું થયું, તો કે એનો કોઈ શું કહેવાય, હારજીત કોઈની પણ થઈ નહીં. પછી બીજા મૈસુર વિગ્રહની અંદર હૈદર અલી મૃત્યુ પામે છે અને બંનેની વચ્ચે સંધિ થાય છે. ત્રીજા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થાય છે અને ચોથા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાન મૃત્યુ પામે છે, બરાબર. આટલા પોઈન્ટ છે આપણે ખબર હોવી જોઈએ. અને છેલ્લે કે આ ચારેય મૈસુર વિગ્રહના અવસાન પછી મૈસુર સામ્રાજ્ય છે અંગ્રેજો કેને સોંપે છે, તો કે વાડિયાર રાજવંશને સોંપે છે. ડન, બરાબર. હવે એના પછી છે મૈસુર વિગ્રહની જેમ છે મરાઠા યુદ્ધ. મરાઠાઓ સાથે આ મૈસુર સામ્રાજ્યમાં જેમ યુદ્ધ થયા એમ આપણે બધાને ખબર છે કે મરાઠા સામ્રાજ્ય પણ ખૂબ જ સૌથી શક્તિશાળી સામ્રાજ્ય અહીંયા ગણવામાં આવતું હતું. મરાઠાઓ પણ એના સમયગાળા દરમિયાન ખૂબ જ શક્તિશાળી ગણવામાં આવતા હતા. પોતાના લડવાની તાકાત અને દેશ માટે મરી જવાની ભાવના છે એનામાં ઘણી હતી, બરાબર. મરાઠાઓ વિશે તમે સિરિયલમાં તે બધે સાંભળ્યું હશે, પિક્ચરમાં સિરિયલમાં. તો આ મરાઠા વચ્ચે કઈ રીતે યુદ્ધ થાય છે અને અંગ્રેજો કઈ રીતે એને હરાવે છે, જુઓ. મરાઠા યુદ્ધમાં શું કહે છે, તો કે 18મી સદી પછી કંપની છે મરાઠાની તાકાતને તોડવા માટે શું કરે છે, તૈયારી કરે છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થાય છે. પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થાય છે એની અંદર શું થાય છે, મરાઠાઓની હાર થઈ જાય છે, જેના કારણે મરાઠા સામ્રાજ્ય આખું છે એ બીજા નાના નાના સામ્રાજ્યમાં શું થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. કારણ કે મુખ્ય વ્યક્તિ વહી જવાના કારણે જે અંગ્રેજો નાના નાના સામ્રાજ્યને સોંપે છે એ અનુસાર નાના નાના સામ્રાજ્યમાં આખું મરાઠા વિખેરાઈ જાય છે. કેવા કેવા સામ્રાજ્યમાં, તો કે અહીંયા આપેલા છે, જો સિંધિયા છે, હોલકર, ગાયકવાડ, ભોસલે, તો આ બધા નાના નાના સામ્રાજ્યોમાં પોતે વેચાઈ જાય છે. આ બધા જ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા,
બરાબર, પેશવા જે વ્યક્તિ છે, તમે મરાઠાઓનું સિરિયલની પિક્ચર જોતા હશો, તેમાં પેશવા શબ્દ સાંભળ્યો છે. પેશવા છે એનો મુખ્ય વ્યક્તિ ગણાય. એની અંદર જે નાના નાના સામ્રાજ્યના બીજા રાજાઓ હોય એના કહ્યા મુજબ પોતાનું શાસન ચલાવવાનું રહેતું. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટનો વડો હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. પેશવા છે એ મુખ્ય વડો હતો અને એને નેજા હેઠળ અન્ય લોકોએ કાર્ય કરવાનું રહેતું. અને એનું મુખ્ય મથક પેશવાનું ક્યાં હતું? તો કે પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. એમાં પ્રથમ યુદ્ધની અંદર મરાઠા અને અંગ્રેજોની વચ્ચેની જે જે યુદ્ધો થયા છે એમાં પ્રથમ યુદ્ધની વાત કરીએ તો મરાઠા અને અંગ્રેજોના પ્રથમ યુદ્ધના અંતે સાલબાઈ સંધિ થાય છે. એટલે કે બંને વચ્ચે જે સંધિ થાય છે એનું નામ સાલબાઈ સંધિ હોય છે. આ ક્વેશ્ચન હશે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધ પછી કઈ સંધિ થઈ? તો કે સાલબાઈ સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો એકબીજાને પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત થઈ નહીં. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. વેલેસલીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા, યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. શું કહે છે? પ્રથમ મરાઠા યુદ્ધમાં અંગ્રેજો અને મરાઠાનું જે યુદ્ધ થાય છે એમાં કોઈની હાર જીત થતી નથી. જેમ પ્રથમ મૈસૂર વિગ્રહમાં કોઈની હાર જીત થતી નથી, એમ પ્રથમ મરાઠા યુદ્ધમાં પણ કોઈની હાર જીત થતી નથી. એકબીજાના જે ક્ષેત્રો છે એકબીજાને સોંપી દે છે કે જેટલા તમારા હતા એટલા તમારા, અમારામાં જેટલા હતા એટલા અમારા, જેથી કરીને સાલબાઈ સંધિ થઈ જાય છે. ત્યાર પછી બીજા મૈસૂર વિગ્રહની અંદર છે એ અંગ્રેજો અમુક ક્ષેત્રો છે એ જીતી જાય છે. તૃતીય અંગ્રેજા મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવીને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપીને મોકલી દેવામાં આવ્યું. હવે વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા હતી. અને તૃતીય મૈસૂર વિગ્રહમાં શું થાય છે? તો કે મરાઠાઓને પોતાના સામ્રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવે છે, એટલે કે મરાઠાની હાર થઈ જાય છે. પુણેમાં એનું સામ્રાજ્ય હતું, પુણેમાંથી એને કાઢી કાનપુર મોકલી દેવામાં આવે છે. એટલે કે અહીંયા પેન્શન આપેલી અમુક જે નક્કી કરેલી રકમ આપી એટલી જ રકમ આપવામાં આવશે, બાકીનું સામ્રાજ્ય છે એ અંગ્રેજોનું ગણાશે. એવી રીતે અંગ્રેજોનું સમગ્ર સામ્રાજ્ય પોતાના સ્થાનમાં લઈ લઈએ છીએ. આમ ધીમે ધીમે મૈસૂર પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ અને મરાઠા યુદ્ધ, આ બધા યુદ્ધના સંપૂર્ણ ભારત છે એ ધીમે ધીમે અંગ્રેજોના કબજામાં આવી જાય છે. બરાબર, અંગ્રેજો છે સમગ્ર ભારતની અંદર પોતાનો પગ પેસેરો આવી રીતે ધીમે ધીમે લાદી દે છે અને આપણા દેશ ઉપર રાજ કરવા માટે પહોંચી જાય છે. બરાબર, ફરીથી મરાઠા યુદ્ધ ત્રણ થયા. કયા કયા? તો કે પ્રથમ મરાઠા યુદ્ધની અંદર શું થાય છે? કોઈની હાર જીત થતી નથી અને સંધિ થઈ જાય છે, સાલબાઈ સંધિ. બીજા મરાઠા યુદ્ધની અંદર કેટલાક ક્ષેત્રો છે દિલ્હીના અને આગ્રાના એ અંગ્રેજો પોતે જીતી લે છે. અને ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર મરાઠાઓને સમગ્રપણે હરાવી પુણેમાંથી બહાર કાઢી મૂકે છે, કાનપુર ખસેડી દે છે. અને આવી રીતે ત્રણ મરાઠા યુદ્ધ પછી અંગ્રેજો છે સમગ્ર ભારતની અંદર પોતાનો પગ પેસારો છે એ સ્થાપિત કરી દે છે. આમ ચાર મૈસૂર વિગ્રહ અને ત્રણ મરાઠા યુદ્ધ, આ વિડીયોની અંદર આપણે એટલા પોઈન્ટ જે છે એના વિશે વાત કરેલી કે ચાર મૈસૂર વિગ્રહ અંગ્રેજો હેઠા અંગ્રેજો સાથે કેવી રીતે થાય છે અને ત્રણ મરાઠા યુદ્ધ કઈ રીતે થાય છે. મેં કીધું એમ એ સાલ છે એટલે કે આ સાલવારી યાદ રાખવાની જરૂર છે ને. બરાબર, કોઈ કદાચ ખાલી જગ્યાના વિકલ્પમાં હશે તો એકાદી બે યાદ રાખવાની થાય એ રાખવાની જરૂર છે, બાકીની બધી સાલવારી તમારે યાદ રાખવાની, કેમ કે એક સાથે આટલી બધી સાલવારી તમે યાદ રાખી શકશો નહીં. એટલે આપણે કહેવામાં આવ્યું છે પાઠ્યપુસ્તકમાં કે સાલવારી બહુ યાદ રાખવાની જરૂર છે નહીં. બરાબર, હવે ત્યાર પછી અંગ્રેજી શાસનનું વહીવટી તંત્ર છે આપણા ભારતમાં કઈ રીતે પોતે વહીવટ કરવા માંડે છે સમગ્ર ભારતમાં પોતે આવી ગયા પછી, એ વાત છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.